સુરત ડુમસ પોલીસની હદમાં ફાયરિંગની ઘટના બની છે. આખરી ડુમસ પોલીસે ફાયરિંગની વાત કબૂલી છે. ડુમસ સાયલન્ટ ઝોનની હોટલમાં ફાયરિંગ કરવામાં આવ્યું. હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. ફાયરિંગ કરનાર 3ની ધરપકડ કરવામાં આવી છે. વૈભવ જાસોલિયા, અકીલ ઉર્વેશ બુહાનીની ધરપકડ કરવામાં આવી છે. મહિલા મિત્ર સાથે ઝઘડામાં બબાલ થઈ હતી. સુરતના ડુમસ ખાતે નોંધાયેલી ઝઘડાની ફરિયાદમાં ટ્વિસ્ટ આવ્યો છે. એકાએક આ ઝઘડાની બોલાચાલીની ફરિયાદની અંદર જે છે હવે ફાયરિંગની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે સૌપ્રથમ જે છે આ ફાયરિંગની જે ઘટના છે એને સુરત ડુમસ પોલીસ દ્વારા નકારવામાં આવી હતી, પરંતુ એકાએક હવે આ ઘટનાની અંદર ટ્વિસ્ટ આવ્યો અને એફઆઈઆરની અંદર કહો, ફરિયાદની અંદર કહો, હવે ફાયરિંગની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડુમસના સાયલન્ટ ઝોનના વીકેન એડ્રેસ હોટલમાં ફાયરિંગ પ્રકરણમાં 3 આરોપીઓની હવે ધરપકડ બતાવવા આવી રહી છે. જે આરોપીઓ અત્યારે ડુમસ પોલીસની અંદર જોવા મળી રહ્યા છે, ત્યારે હોટલમાં રોકાયેલા યુવક અને તેની મહિલા મિત્ર સાથે ઝઘડામાં યુવતીએ બોલાવેલા તેના મિત્રોને પિસ્તોલ ખૂંચવીને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલો ડુમસ પોલીસ સુધી પહોંચ્યો હતો, પરંતુ જે તે વખતે ડુમસ પોલીસે નકારી દીધું હતું અને ડુમસ પોલીસ મથકની અંદર અત્યારે આ આરોપીઓ ફાયરિંગની ઘટનાના જોવા મળી રહ્યા છે. ત્યારે કહી શકાય કે સુરતના જે ગોરધર રોડ છે ત્યાં રહેતા વેપારી અને તેની જે મોડલ યુવતી હતી, જે મહિલા હતી, તે એને જોવા મળી રહી હતી અને જેને લઈને ફાયરિંગની ઘટના બની હતી. અને આ ફાયરિંગની ઘટનાને લઈને જે છે તમામ આરોપીઓને હવે ડુમસ પોલીસ ખાતે ધરપકડ બતાવવામાં આવી રહી છે. જોકે સાયલન્ટ ઝોન ખાતે જે છે આ ઘટના બની હતી. ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા બાદ હવે ડુમસ પોલીસે વૈભવ શાંતિલાલ જાસોલિયા, મોબાઈલ ફોનનો વ્યવસાય કરતા જે પરવેશ બલોચ છે તેને અને ખાનગી પેઢીમાં નોકરી કરતા ઉવેશ મીનુભાઈ છે એની ધરપકડ કરવામાં આવી છે. એટલે કહી શકાય કે એક બોલાચાલીનો માત્ર ઝઘડો જે ડુમસ પોલીસ દ્વારા બતાવવામાં આવી રહ્યો હતો. જે તે વખતે એ ઝઘડો ફાયરિંગનો જ હતો, પરંતુ તે વખતે ફાયરિંગની ઘટનાનો તેમાં ઉલ્લેખ નહીં હતો અને એકાએક હવે ફાયરિંગની ઘટનાનો એની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે તે વખતે જ્યારે ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે હવાની અંદર એ ફાયર કરવામાં આવ્યો હતો અને ડુમસ પોલીસ દોડતી થઈ હતી. કેમેરામેન અજય કુમાર સાથે રાબિયા સાલે, ગુજરાત ફોર સુરત.